गुजरात पर आवेला प्रधानमंत्री नरेंद्र मोदीए मां अंबाना शरणे शीश झुकावी प्रवास कर्यो शुरू। पीएम मोदीए करी जगत जननी मां अंबानी पूजा। वडाप्रधान नरेंद्र मोदी बे दिवसना गुजरात प्रवासे आव्या छे। मिशन गुजरात नी शुरुआत पीएम मोदीए जगत जननी मां अंबाने द्वारे शीश झुकावीने करी। बे दिवसना गुजरात प्रवासे आवेला प्रधानमंत्री नरेंद्र मोदी सौथी पहेला अंबाजी पहोंच्या, ज्यां तेमणे मां अंबानी पूजा अर्चना करीने आरती उतारी। वडाप्रधान मोदी गर्भगृहमां पावडी पूजा करी हती। प्रधानमंत्रीना मां अंबानी आरती उतारी। प्रधानमंत्रीना आगमनने लईने सुरक्षाने पगले 2000થી વધુ પોલીસ જવાનો પણ તૈનાત કરાયા, સાથે જ 3 લેયર સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું અને સફાઈ કામદારો સહિત અધિકારીઓ અને નેતાઓએ પણ અંબાજીમાં સફાઈ કરી શ્રમદાન કર્યું। અંબાજી મંદિરમાં પીએમનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું। આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવ્યું। અંબાજીમાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું, જે દરમિયાન ચાચર ચોકમાં કેટલાક લોકોએ અમે ગુજરાતી મોદીજી ગુજરાતી વાળું ગીત પણ લલકાર્યું હતું। મિશન ગુજરાત પર આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતને આપી દિવાળીની મોટી ભેટ। 6000 કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યું, સાથે વિપક્ષ પર વરસે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઉત્તર ગુજરાતમાં વિકાસની વણઝાર કરી છે। મહેસાણાની વર્ષો જૂની સમસ્યા પૂર્ણ કરી મહિલાઓને મોટી સોગાદ આપી। પીએમ મોદીએ કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપી। પીએમ મોદી અંબાજી મંદિરે શીશ ઝુકાવી સીધા મહેસાણાના ડભોડા પહોંચ્યા હતા, જ્યાંથી ઉત્તર ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી, તો કેટલાય નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કર્યું। ડભોડાથી નરેન્દ્ર મોદીએ 5,950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસ કાર્યો સામેલ છે। ડભોડાથી પ્રધાનમંત્રીએ ઉત્તર ગુજરાતના ખેડૂતોનો પણ આભાર માન્યો, જેમણે પોતાની જમીન સુજલામ સુફલામ યોજના માટે આપી હતી। પ્રધાનમંત્રીએ કહ્યું, લગભગ 500 કિલોમીટર કેનાલ બનાવવામાં એક પણ વિવાદ વગર બની ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુંકાર કર્યો કે વર્ષ 2047માં આપણે વિકસિત બનવાનું છે, જેના માટે હું અત્યારે કરું છું તેના કરતાં પણ બમણી ગતિથી કામ કરવું પડશે, જોકે આ માટે જનતાનો સહયોગ જોઈશે। તો લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીએ મહિલાઓને પણ સાધવાનો પ્રયાસ કર્યો। મોદીએ કહ્યું, ઉત્તર ગુજરાતમાં પહેલા માતાઓ બહેનો માથે બેડા લઈને દૂર દૂર સુધી પાણી માટે વલખા મારવા જવું પડતું હતું, જોકે આજે ઘરે ઘરે નળથી જળ પહોંચતું થયું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડનગરની સરખામણી કાશી સાથે કરી। તેમણે કહ્યું કે કાશીમાં ક્યારે લોકો ન હોય તેવો એક પણ યુગ નથી, દરેક યુગમાં લોકો કાશીમાં રહેતા હતા, કાશી બાદ વડનગર પણ એવું સ્થળ છે। તેમણે કહ્યું કે એટલે જ ઉત્તર ગુજરાતમાં ટુરિઝમ માટે પૂરી સંભાવના છે, દુનિયાભરથી લોકો વડનગર ફરવા આવવાના છે। 31 ઓક્ટોબર પહેલા જગમગી ઉઠ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી। એકતા નગરના અદભુત દ્રશ્યો જોઈને આ દિવાળી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની ઈચ્છા થઈ જશે। અદભુત નજારો કેવડિયા સ્થિત એકતા નગરનો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ જોરદાર રોશની ઝળહળી રહી છે। નર્મદાના કેવડિયા એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટૂંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા નવા નજરાણા ઉમેરાઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલ જયંતિ નિમિત્તે અહીં આવી રહ્યા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટિંગ કરાઈ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। રાત દિવસનો અલગ નજારો નજરે પડી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમિન બિલ્ડિંગમાં રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે, જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે। ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે। આરતીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નજરાણું પણ વિશેષ રૂપથી ઊભું કરવામાં આવ્યું છે, જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઈ રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ગંગા મૈયાની તર્જ પર મા નર્મદાની વિશેષ આરતીનો પણ અલૌકિક નજારો જોવા મળ્યો।
नर्मदा मैयानी आरती में भक्तों ने आध्यात्मिक भव्यता अने दिव्यता नो विशेष अनुभव करावतो लाइट एंड साउंड शो पण शुरू करवामां आव्यो। नर्मदा में एकता नगर में स्टेच्यू ऑफ यूनिटी विस्तार वधु हरियाळू बनशे। कृष्ण कमल वृक्ष प्रवासी माटे आकर्षण नु केन्द्र बन्यो। विश्वनी सौथी ऊंची प्रतिमा स्टेच्यू ऑफ यूनिटी ने जोवा आवता मुलाकातीओनी संख्यामां वधारो थई रह्यो छे। चालू वर्षना 10 महिनामां ज 31.92 लाख प्रवासीओ नोंधाया छे, ज्यारे अत्यार सुधीना कुल प्रवासीओनो आंकड़ो 1.53 करोड़ ने पार करी गयो छे। स्टेच्यू ऑफ यूनिटी नी बाद केवड़ियामां दर वर्षे सरेराश नवा 5 प्रोजेक्टनुं लोकार्पण करवामां आवी रह्यू होवाथी मुलाकातीओनी संख्या वधी रही छे। ત્યારે નર્મદામાં એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હરિયાળું બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં પીએમ મોદીના ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા કેમ્પેનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરાયું છે। યુનિટીના પરિસરમાં માર્ગોની આસપાસ 60 પ્રજાતિઓના છોડોનું વાવેતર કરી ગ્રીનિંગ એકતાનગર અભિયાન હાથ ધરાયું છે। ઉર્જાની સાથે પર્યાવરણ સંરક્ષણ માટે એકતાનગરમાં 1.25 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી ગ્રીનિંગ એકતાનગર બનાવ્યું છે, જેમાં કૃષ્ણ કમળ વૃક્ષ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કેવડિયાથી અમદાવાદ વચ્ચે દોડશે હેરિટેજ ટ્રેન, પ્રધાનમંત્રી કાલે લીલી ઝંડી આપી લોકાર્પણ કરશે। ધનતેરસ પહેલા ચળકતી ધાતુ સોનાના ભાવ ચમકી ઉઠ્યા છે, ભાવ આસમાને પહોંચતા જ્વેલર્સને ત્યાં ઉડે છે કાગડા। દિવાળીનો તહેવાર નજીક છે, આવી સ્થિતિમાં જો તમે સોનું અને ચાંદી ખરીદવા માંગો છો અથવા તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે। જી હા, ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ઇતિહાસમાં પહેલી વખત સોનાનો ભાવ 63,500 પર પહોંચી ગયો છે। આજે સોમવારે 63,190 ભાવ જોવા મળ્યો। લગ્નસરાની સિઝન નજીક હોય, લોકો સોનું ખરીદવા માંગે છે, પરંતુ સોનાના ભાવમાં ભારે તેજીના કારણે લોકો વિચારતા થઈ ગયા છે। જોકે સોનાના રોકાણકારોનું કંઈક અલગ જ મત છે। એક વર્ષમાં સોનાના રોકાણમાં 20%થી વધુનું વળતર મળ્યું છે। દિવાળી ઉપર હજુ સોનું મોંઘું થવાનો અંદાજ છે। 21 દિવસમાં 10 ગ્રામ સોનું 5,000 રૂપિયા મોંઘું થયું છે। શ્રાદ્ધ પક્ષમાં સોનાના ભાવ જે ઘટ્યા હતા એ જ ભાવ હજુ પરત આવતા વાર લાગશે તેવું એક્સપર્ટનું કહેવું છે। ત્યારે હાલ તો 22 કેરેટ ખરીદવા માટે ગ્રાહકો ખિસ્સા ખાલી કરવામાં ડરી રહ્યા છે। રાજ્યમાં મગફળીનું ઉત્પાદન 1.86 લાખ ટન વધશે, આ વર્ષે સિંગતેલનો ડબ્બો 2,500 થી 3,000ની વચ્ચે રહેવાની ધારણા। છેલ્લા કેટલાય સમયથી સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ તમામ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થતા મોટા પ્રમાણમાં પિલાણ માટેની મગફળીની આવક થવા પામી રહી છે, જેના કારણે એક સમયે 3,200 મળતો ડબ્બો હાલ હવે 2,600 થી 2,650 આસપાસ મળી રહ્યો છે। ત્યારે ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે, આવતા વર્ષે પણ સિંગતેલના ભાવ વધશે નહીં, કેમ કે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન દ્વારા મગફળીના ખરીફ પાક અંગેનો સર્વે રજૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વાવેતરમાં 4.33% હેક્ટરમાં ઘટાડો થયો હોવા છતાં ઉત્પાદનમાં 6.41% વધારો થશે। સાથે જ ખેડૂતો દ્વારા સૌથી વધુ G20, G32 અને G29 નંબરની મગફળીનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે। તેમજ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળીનું વાવેતર દ્વારકા, ત્યારબાદ જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં થયું છે। મગફળીનું ઉત્પાદન 1,86,000 ટનથી પણ વધુ થશે। ધોરાજીના ખેડૂતો પર આવી પડી છે નવી ઘાત, એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને સફેદ સોનું કહેવાતા કપાસ પર દાવ લગાવવો ભારે પડ્યો। તહેવારો પહેલા જ કપાસના ભાવમાં કડાકો બોલી જતા ખેડૂતોની કઠણાઈ બેઠી છે। રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની મબલક આવક થઈ, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે। દિવાળી નજીક આવતા નાણાંની જરૂર હોવાથી ખેડૂતો સસ્તા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા। એક તરફ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે કપાસનો ઉતારો ઓછો આવેલો છે, તો બીજી તરફ તૈયાર પાકનો સારો ભાવ ન મળતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। હાલ ધોરાજીમાં યાર્ડમાં દરરોજ 3,000 ગાંસડી કપાસની આવક થઈ રહી છે, સામે એક મણ કપાસના ભાવ ₹1,400 થી ₹1,500 સુધીના બોલાયા છે। ખેડૂતોનું કહેવું છે કે કપાસના ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે, ખર્ચો વધી ગયો છે અને ભાવ મળતા નથી। એક બાજુ દિવાળી આવી રહી છે, ધિરાણના નાણાં પણ ચૂકવવાના છે, પૈસાની જરૂર છે, એટલે મજબૂરીમાં ઓછા ભાવમાં કપાસ કાઢવાની ફરજ પડી છે। ખેડૂતોએ માંગ કરી છે કે કપાસના મણના ભાવ ₹2,000 સુધી કરવામાં આવે। તંત્રની બેદરકારીના કારણે રાધનપુરમાં નર્મદાની કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની। ચારે તરફ ઉગી નીકળ્યું છે ઘાસ, જ્યાં જુઓ ત્યાં ઉગી નીકળ્યા છે જાડી ઝાંખરા। ઘાસના થરમાં દબાઈ ગઈ કેનાલ, ક્યાંય નથી રહ્યું કેનાલનું નામો નિશાન।
પાટણના રાધનપુરના આ દ્રશ્યો તંત્રની બેદરકારી છતી કરવા માટે તો પૂરતા જ છે. રાધનપુરના ભીલોટ, નાયતવાડા, કલ્યાણપુરા અને મોટી પીપળી સહિતના ગામના ખેડૂતોને સિંચાઈની સમસ્યા દૂર થાય તે માટે હોંશે હોંશે તંત્રએ કેનાલ તો બનાવી નાખી, પરંતુ જાણે લાગે છે કે આ કેનાલમાં આજ સુધી પાણી છોડવાનું જ અધિકારીઓ ભૂલી ગયા છે. ઉપર કેનાલની જાળવણી પણ થતી નથી એટલે કેનાલ ખંડેર બની ગઈ છે. કેનાલના હાલ બેહાલ થઈ ગયા છે. કેનાલ જાણે કોઈ ખેતરનો સીડો હોય તેવું લાગી રહ્યું છે. હવે આ કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પણ અભિશાપરૂપ બની ગઈ છે. કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતોનો રવિ પાક સુકાઈ રહ્યો છે, ત્યારે નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે પાટણના રાધનપુરમાં ફરી એક વખત ખેડૂતોએ પાણી મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો. રાધનપુરના કેનાલમાં પાણી જોડવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલમાં અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો. ખેડૂતોની માંગણી છે કે મોટી પીપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે નર્મદા અધિકારીને આપ્યું આવેદનપત્ર. ખેડૂતોનું કહેવું છે કે પાણી વિના રવિ પાક સુકાઈ રહ્યો છે, જો પાણી નહીં મળે તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે. પાલનપુર પાલિકાની સાધારણ સભા 2 મિનિટમાં પૂરી થતા મચ્યો હંગામો, વિપક્ષે કચેરીને માળ્યા તારા. બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ પ્રજા સાથે મજાક કરી. લોકોના પ્રશ્નો હલ કરવા ચર્ચા કરવાની બદલે સત્તાધીશોએ 2 જ મિનિટમાં સભા પૂર્ણ કરી દેતા હોબાળો મચી ગયો. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં એજન્ડાના 24 કામ ચર્ચા વગર જ મંજૂર કરી દેવામાં આવતા વિપક્ષ લાલઘૂમ થઈ ગયો. 33 મિનિટમાં જ સભા સંપન્ન કરી દેતા વિપક્ષ કોંગ્રેસના નેતાઓએ જોરદાર હોબાળો મચાવ્યો, સૂત્રોચ્ચાર કરી સભામાંથી વોકઆઉટ કર્યો. બાદમાં વિપક્ષના સભ્યોએ પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર બેસીને ધરણા કર્યા, સૂત્રોચ્ચાર કર્યા. એટલું જ નહીં, પાલિકાના મુખ્ય દરવાજે વિપક્ષે તાળું માર્યું. આ બાજુ સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત પાલિકાની સામાન્ય સભા યોજાઈ. સામાન્ય સભામાં કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર 33 મિનિટોમાં જ આ ટોપી લેવામાં આવી. ₹8 કરોડના ખર્ચે શહેરમાં રસ્તાઓ બનાવવા સિવાય કોઈ મહત્વના કામના એજન્ડાના સમાવેશ કરાયો નહીં. ભાજપના છૂટાયેલા સદસ્યોમાં આંતરિક અસંતોષ હોવાનો ગણગણાટ ફેલાઈ રહ્યો છે. ગાંધીનગરના કલોલ નગરપાલિકામાં ભાજપમાં થયો ભડકો, એક સાથે 9 કોર્પોરેટરના રાજીનામાથી મચ્યો કડબડાટ. ગાંધીનગરના કલોલ નગરપાલિકામાં ભાજપનો આંતરકલહ ચરમસીમાએ પહોંચ્યો છે. હવે આ વિવાદ સપાટી પર આવી જતા રાજકારણ જબરું ગરમાયું છે. કલોલ નગરપાલિકાના ભાજપના 9 કોર્પોરેટરોએ એક સાથે રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. કલોલ નગરપાલિકામાં 11 વોર્ડના 44 સદસ્યો છે, જેમાં ભાજપના 33 સદસ્યો હતા, જેમાંથી 9 જેટલા સદસ્યો નારાજ થતા રાજીનામું ધરી દીધું છે. અગાઉ નવા પ્રમુખ શૈલેષ પટેલની વરણી થઈ હતી ત્યારે પણ આ જ કોર્પોરેટરોએ રાજીનામું આપ્યું હતું, પણ ત્યારે સંગઠનને મનાવી લીધા હતા. પરંતુ ત્યારબાદ ચેરમેનની વરણી બાકી હતી. હવે ચેરમેન તરીકે પ્રકાશ વર્ધેટની નિમણૂક થતા ફરી આ જ કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા. કલોલ ભાજપમાં ખળભળાટ મચ્યો છે. એકાએક નગરસેવકોએ રાજીનામું ધરી દેતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. રાજીનામાને લઈને વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યા છે કે ભાજપમાં સત્તાને લઈ આંતરિક ડખો ચાલી રહ્યો છે. ત્યારે કલોલ પાલિકા અગાઉની જેમ નારાજ કોર્પોરેટર મનાવી લેશે કે રાજીનામા સ્વીકારશે, જે આજે બોર્ડની બેઠકમાં નિર્ણય થશે.